સુરત શહેરના અલગ અલગ વિસ્તાર ઉપરાંત બોટાદ જિલ્લામાં રાત્રિ દરમિયાન ચોરીના વાહનમાં ઘરફોડ ચોરી કરવા નીકળતા બે રીઢા ગુનેગારોને ક્રાઇમ બ્રાન્ચે કતારગામ વિસ્તારમાંથી ઝડપી પાડી તેમની સોનાના ચાંદીના દાગીના અને તથા કુલ રૂપિયા 3.13 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે. ક્રાઇમ બ્રાન્ચના PSI DM રાઠોડને મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ આંબા તલાવડી નજીક અંકુર વિદ્યાલય પાસેથી બે રીઢા ચોર ગોવિંદ ઉર્ફે ગોવિંદ ગુચો ઉર્ફે ગોપજી જગદીશ સાથળિયા અને જાલુ ઉર્ફે અનિલ વિનુભાઈ કાવીઠિયાને ઝડપી પાડ્યા હતા. બંનેને અટકાયતમાં હાથ ધરેલી પૂછપરછમાં તેઓ સુરત અને બોટાદમાં રખડતા ભટકતા ફરે છે અને મોબાઈલ મોટરસાયકલ ચોરી કરી તેના પર રાત્રિ દરમિયાન ચોરીનો કસબ અજમાવતા નીકળતા હોવાની કબૂલાત કરી હતી, જે અંતર્ગત તારીખ 19 જુલાઈની રાત્રે કર્ફ્યુના સમયમાં રોડ પર પોલીસની હાજરી વચ્ચે કતારગામના રાજ જ્વેલર્સ નામની દુકાનનું શટર ઊંચું કરી રૂપિયા 1.88 લાખની ચોરીનો કસબ અજમાવ્યો હતો. આ ઉપરાંત અમરોલી વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી, જહાંગીરપુરા અને બોટાદમાં ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. અગાઉ બોટાદ પોલીસના હાથે ઝડપાયેલો ગોવિંદે અમરોલી કાપોદ્રા સરથાણા વિસ્તારની ચોરીમાં ગુનામાં વોન્ટેડ છે, જ્યારે જાલુ કાવીઠિયા બરવાળા પોલીસના હાથે ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. પોલીસે બંને પાસેથી ચોરીની મોટરસાયકલ, સોનાના 42.40 ગ્રામ વજનના દાગીના અને ચાંદીના 1052.88 ગ્રામના દાગીના મળી કુલ રૂપિયા 3.13 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.